સો મચ. એકચ્યુઅલી 94.3 માય એફએમ પર સવારે 7 થી 11 મારો શો હોય છે, જેનું નામ છે સલામ સુરત. અને એની શરૂઆત હું મોર્નિંગ ગુડ મોર્નિંગ કહીને કરતી હોઉં છું. જો કે અત્યારે આ ટાઈમ નથી ગુડ મોર્નિંગ કહેવાનો, પણ અહીંયા જેવી હું એન્ટર થઈ અને આટલો ઉત્સાહ જોઈને મને એકચ્યુઅલી રુવાડા ઉભા થઈ ગયા કે આટલી મોટી સંખ્યામાં યુથ આટલા સારા કામમાં જોડાયું છે. એટલે એક વાર પોતાના માટે તાળીઓ, સુપર. અને એકચ્યુઅલી આ જાગૃત અવસ્થા જોઈને મને ફરી પાછું કહેવાનું મન થાય છે, મોર્નિંગ ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ સિરિયસલી ઓસમ. કારણ કે મને ખબર હતી કે અહીંયા આટલી રોટરી ક્લબ દ્વારા આટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે. હું આવી તો મને ઘણા ઓળખીતા લોકો મળ્યા. પછી મને ખબર પડી કે અહીંયા ઘણા બધા સમુદાયો ભેગા થઈને આ એક સરસ મજાનું જે બેડું ઉપાડ્યું છે એને પાર પાડી રહ્યા છે. અને ખરેખર આજે ઘણા મેં સ્કૂલ્સના બચ્ચાઓને પણ જોયા, એટલે ઘણી સ્કૂલ્સ પણ જોડાયેલા એવું લાગે છે. એટલે કેટલું સરસ કહેવાય કે આ એક જગ્યા પર એક દિવસે આટલા સારા કામ માટે આટલા બધા લોકો ઉભા થયા છે. ઘણી વાર અમારા ગ્રુપમાં, ઘણા બધા ગ્રુપમાં છું વોટ્સએપ પર, તો રાત્રે 2 વાગે મેસેજ આવતો હોય છે કે ભાઈ કોઈ પણ એક ગ્રુપની જરૂર છે. તો ત્યારે એટલું બધું હેલ્પલેસ ફીલ થાય કે હવે કોઈને મદદ કરવી પણ છે તો કઈ રીતે. તો ધીમે ધીમે છેલ્લા કેટલાય વર્ષોથી હું પણ જોડાઈ છું. હવે તો આપણા સુરતના જે કોઈ સરસ સંસ્થા આયોજન કરતી હોય છે તો પહોંચી જાઉં છું. લાસ્ટ ટાઈમ સુરત રક્તદાન કેન્દ્ર પર ગઈ હતી, પણ અનફોર્ચ્યુનેટલી એ વખતે મારું બ્લડ નહોતું લીધું. એટલે આઈ હોપ, ફિંગર ક્રોસ કરીને આવી છું કે અહીંયા આટલા બધા લોકો સરસ કામમાં જોડાયા છે તો હું પણ જલ્દી જલ્દી થોડું બ્લડ ડોનેટ કરી શકું. થેન્ક યુ સો મચ એવરીબડી. થેન્ક યુ લાસ્ટ.